ભલે મારે સેંકડો જન્મ લેવા પડે પણ વરિષ્ઠ તો તમને જ વરિષ્ઠ. આવો જેને દ્રઢ વિશ્વાસ હોય, નક્કી કર્યો હોય. ભગવાન પત્ર વાંચી આનંદ પામ્યા અને ભગવાને સ્પષ્ટ કહી દીધું કે હું કન્યાને જાણું છું, એના વખાણ સાંભળ્યા, મારી ઈચ્છા એ પણ કન્યારે લગ્ન કરવાની છે. એટલે રથ લઈ અને ભગવાન આવે છે, સાથે ભૂદેવો આવ્યા છે અને ભૂદેવોએ ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું છે. સુમુખમ એક દંતમ લંબોદરમ કપિલમ ગજકર્ણકમ લંબોદરાય વિકટમ વિઘ્નાયશ્વ વિનાયકમ ધૂમકેતુ ગણાદક્ષમ ગજાનનમ ભાલચંદ્રમ દાદેશતાની નામાનીએ પઠેંચુ પદાપી. મંત્ર બોલી અને ભૂદેવો ભગવાન રથ લઈ અને દ્વારકાની બહાર નીકળ્યા છે. પણ હવે આપણે પહેલાં ચા પાણી 5-10 મિનિટ કથાને વિરામ આપી દઈ અને પછી આપણે જઈ કતપર બાજુ. હવે ડીજે વાગે છે, ઝાડ નીકળી ગઈ છે, અહીંયા કાંઈ ચારી નથી. અંબાઈ કવાડને બધું કીધું પણ આવી જાય આવી જાય કરે, કઈ લાવતો નથી. કઈ 100 વાગે શું છે? નું દહીં અને સન્માન કરે છે. બે જણા હારે બોલો ભાગવત ભગવાન કી જય. હવે મને એક જોડ કપડા આપી, મારું સન્માન કરે છે. તમને સુખી રાખે તમારા માં કુળદેવી. બોલો ભાગવત ભગવાન કી જય. હવે ત્યાં ત્રણ છે, ત્રણ નાખો. ભીખરામ મહારાજ ને આપો. બોલો ભાગવત ભગવાન કી જય. તાળી પાડો, તાળી પાડો. હા બસ આમ. હવે અમર બાપુનો સન્માન કરશે. બોલો ભાગવત ભગવાન કી જય. હિંમત દાદા આમ ગોર દાદા છે. બોલો ભાગવત ભગવાન કી જય. હવે આજની છેલ્લી સાયંકાળની આરતી, કાલની કાલની આરતી ફળવાળા ઉતારી છે નાનીભાઈ. એટલે આજે સાયંકાળની આરતી અને કાલે સવારના થાપણની પૂજા, પોથીની પૂજા, આરતી, એ બે બોલ લેવાના છે. ઝડપ રાખીને બોલ કરીને હોય બાપા. આજ છેલ્લી આરતી છે, લાવ લેવો લઈ લો ભાઈ. સાયંકાળની છેલ્લી આરતી, બોલો બાપા. જેને સાયંકાળની ભાગવત ભીખુરામ મહારાજના વેવાય જીકાદ્રીથી આવેલા છે અને આપણે નિમ શેખ સાધુ બ્રાહ્મણના હું સન્માન કરીએ છીએ, તો એમનું સન્માન કોણ કરે ભાઈ? તમે જ કીધ નાખો ને. હા બાપભાઈ આવો, સાયલ ઉઢાડી બાપુનું સન્માન કરો. બોલો ભાગવત ભગવાન કી જય. શાંતિગીરી બાપુ કળસારથી પધાર્યા છે, એનું આપણે સન્માન કરવું છે. વિષ્ણુભાઈ સાલી ઉડાડી બાપુનું સન્માન કરે. બોલો રત્નેશ્વર મહાદેવ કી જય. હાલો
હવે આપણે રોજના નિયમ પ્રમાણે આજ ભગવાનના વિવાહના આનંદમાં એક નાનો અમથો રાસ લઈ લઈ અને ત્યારબાદ હું કથાનો દોર આગળ લઈ જાઉં અને આમ ફરતો રાસ લેજો બેન. હા, કારણ કે આ તો ભગવાનના લગ્ન છે. ભૂલા પડ્યા ભવ માયાના મેદાનમાં, ભૂલા પડ્યા સો માયાના મેદાનમાં, ભૂલા પડ્યા ભવ માયાના મેદાનમાં, ભૂલા પડ્યા સો માયાના મેદાનમાં, દુઃખની બાંધી માથે ગાસડી હોવાલા, દુઃખની બાંધી માથે ગાસડી હોવાલા, આવો બેનોડો સત્સંગની ચુંદડી, આવો બેનોડો સત્સંગની ચુંદડી, કરીએ હો રામના વાતડી હોવાલા, સત્સંગની ચુંદડી, સત્સંગની ચુંદડી. વેદ વાણી તણા તારથી, વ્યાસે વણી સે વેદ વાણી તણા તારથી, વ્યાસે વણી સે વેદ વાણી તણા તારથી. આ ચુંદડી જે ઓઢે ને ઈ અમરવર ને વરી જાય એવી આ ચુંદડી છે. આ ચુંદડી કોઈ સામાન્ય નથી, એટલા માટે આવો બેનોડો સત્સંગની ચુંદડી, આવો બેનોડો સત્સંગની ચુંદડી, આવો બેનોડો સત્સંગની ચુંદડી. માતંગે મૂલવીને સોંપી સબરીને, માતંગ મૂલવીને સોંપી સબરીને, ઓઢી ચોધાર એની જાતડી હોવાલા, ઓઢી ચોધાર એની જાતડી હોવાલા, આવો બેન ઓઢો સત્સંગની ચુંદડી, આવો બેન ઓઢો સત્સંગની. સનકાદી કે એમાં સૂતર કાતિયા, સનકાદી કે એમાં સૂતર કાતિયા, નારદે પાડી એમાં ભાતડી હોવાલા, નારદે પાડી એમાં ભાતડી હોવાલા, નરસ્યાએ માંડી એની હાટડી હોવાલા, સત્સંગની ચુંદડી, આવો બેનો ઓઢો સત્સંગની ચુંદડી, કરીએ હો રામના વાતડી હોવાલા, કરીએ હો રામના વાતડી હોવાલા, આવો બેનો ઓઢો સત્સંગની ચુંદડી, આવો બેનો ઓઢો સત્સંગની ચુંદડી. સયર મોરી
યાદવ રાય ક્યારે આવે રે જશોદાજી સાંભરે નંદ લાલા ને માતા જશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં
મુરલી વાગી રે રાજા ના કુંવર,
તમારો સ્વીકાર કરશે. રુકમણીની આંખો ભીની થઈ ગઈ. વારંવાર ભૂદેવને પ્રણામ કરીને કહે છે, હે ભૂદેવ, હું જન્મો જન્મ તમારા ઋણમાં રહીશ. રુક્ષ્મણીને શ્રી કૃષ્ણ જેવા પતિ મળ્યા ત્યારે જ એને આનંદ થાય. એની કરતા રુક્મણીની સાથે શ્રી કૃષ્ણને જોઈ અને આજ ભૂદેવને બહુ આનંદ આવ્યો. સદગુરુ શિષ્ય ને પરમાત્માની આરે સંબંધ બાંધી દે છે ત્યારે ગુરુ મહારાજને અતિ આનંદ થાય. પવિત્ર બ્રાહ્મણ વારંવાર સંધ્યા કરે, સૂર્યને અધર્ય આપે, બધી ચિંતા મટી ગઈ. મા લક્ષ્મી ના ચરણમાં વંદન કરે છે. શિશુપાલ જાન લઈ કુંદનપુર આવ્યો છે. એની સાથે જરાસંઘ, દંતવત્રક, અનેક રાજાઓ એમણે સાંભળ્યું શ્રી કૃષ્ણ આવ્યા છે. શિશુપાલ ગભરાયો. શિશુપાલ જરાસંઘને કહે છે, કૃષ્ણને ચોરી કરવાની આદત પડી છે, ક્યાંક આ કન્યાને ચોરી લઈને વયો ન જાય. જરાસંઘ એને હિંમત આપે છે કે તું ગભરાશ નહીં, એમે આ નકરા જાનમાં લાડવા ખાવા નથી આવ્યા, અમે તારી માટે લડશું. રુક્મી ત્યાં આવીને કહે છે કે તમે ચિંતા કરશો નહીં, મેં એવો બંદોબસ્ત કર્યો છે કે મારી બેન પાસે ચકલું પણ ફરકી શકે નહીં. પાર્વતીના મંદિરમાં જાય ત્યારે મારા પહેલવાનો ઉઘાડી તલવારે એનો પેરો ભરશે. આ બાજુ 16 સખીઓ જે રુક્મણીની બહેનપણીઓ હતી, સોનાના પાટલે બેસાડી માંગલિક સ્નાન કરાવે છે. સ્નાન કર્યા પછી શૃંગાર કરે. શૃંગાર પછી રુક્મણીજી તુલસીજીની પૂજા કરે છે. બાલકૃષ્ણની સેવા કરે, પ્રદક્ષિણા કરે, માતા પિતાને વંદન કરે. માતાજી કે, બેટા તારું લગ્ન થવાના છે, પણ આજ તું માં ભગવતી આદ્ય શક્તિ માં ભવાનીના મંદિરે પૂજા કરવા જા, હાલીને જા. પિતાજી આશીર્વાદ આપે છે અને આ કન્યા જેના ઘેર જશે એ બહુ સુખી થશે એવો આ કન્યાનો યોગ છે. માતા પિતાને વંદન કરી રુક્મણી માં ભગવતીના દ્વાર સુધી પહોંચે છે. કંઈક યાદ આવતા પાછા ફર્યા, અંદર જઈને ફરીને માને વંદન કરીને કહે છે, માં કહે, બેટા એક વખત તો મને પગે લાગી અને ફરીથી પાછી કેમ પગે લાગે છે. રુક્મણી વિચારે છે કે કદાચ માં ભવાનીની પૂજા કર્યા પછી હું દ્વારકા જવાની છું, ઘરે હવે આવવાની નથી. હવે માને ઘરે ક્યારે આવવાનું થાય એટલે માને વારંવાર વંદન કરે. પછી 16 સખીઓ રુક્ષ્મણી ધીરે 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 ચાલે છે.
पदाचलंतिम कलहम हंसगामिनी। हंस जेवी चाल, देश देश ना राजाओ रुक्मणी ने जोवा आव्या छे। એટલે અમુક અમુક ને રુક્મણી ના દર્શન પણ ન થયા એટલી બધી કીર્તિ, દેશ દેશ ના રાજાઓ। માં ભવાની ના મંદિર માં જઈ બધા ઉભા રહ્યા છે। ખૂબ ધામધૂમ પૂર્વક માં ભવાનીનું બધાય એ રાજા મહારાજાઓ રુક્મણી પૂજા કરે છે। જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવન સુખદાયક રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 જય જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ